नमस्कार, कोस्ट एकाउंटिंग एमां आपणुं चेप्टर टू चालू छे, मजूरी पड़तर एमां आपणे थोड़ा दाखला करेला छे। आजे जोईए क्रमशः दाखला क्रम नंबर 7। आलो पहला रकम जोईए, रकम तमने अगाउ मोकलेली छे, ए रकमने ध्यानमां राखी दाखला क्रम नंबर 7 नीचे आपेल संजोगोमां जयनी कुल कमाणी शोधो। जय नामना व्यक्ति की कुल तमारे कमाणी शोधवानी कीधी छे। कमाणी एटले मजूरी, कुल मजूरी तेमने शोधो। कलामी दर नथी कीधो, खाली कमाणी एटले मजूरी। रोवेन प्रीमियम योजना 40% साथे एलसी योजना, હવે તો એલસી યોજનામાં ઉલ્લેખ ના હોય તો 50% લેવા, પણ આપણે 40% બોનસ કીધું હોય, 30% કીધું હોય તો એ પ્રમાણે અહીંયા આપણે 40%। કલાક દીઠ દર 0.60 રૂપિયા, એક ડઝન નંગ બનાવવાનો આપેલ સમય પ્રમાણિત સમય 2 કલાક, 25 નંગ બનાવવાનો લીધેલ સમય 40 કલાક, માલ સામગ્રીની કિંમત 20, કારખાના પરોક્ષ ખર્ચ મજૂરીના 150% હોય તો કારખાનાની પડતર શોધો। કારખાના પડતર અગાઉ આપણે કોષ્ટક આગળના દાખલામાંથી એ પ્રમાણે હાલો તો આપેલી કિંમતોને ધ્યાનમાં રાખી એક એક કિંમત લખતા જાઓ। પહેલા તો કઈ કિંમત આપી છે, બંને યોજના પ્રમાણે કલાક દીઠ દર, એટલે કે આપણે એમ કહી શકાય આર બરાબર 0.6 અથવા તો 60। હવે એક ડઝન નંગ બનાવવા આપેલ સમય પચાસ કલાક લીધેલ ટી ટેકન સમય ચાલીસ કલાક તમને નીચે આપેલું છે। જો માલ સામગ્રીની કિંમત 20 રૂપિયા ત્યાર પછી આપણે કીધું પણ શિરો પરિખર્ચ ખર્ચ મજૂરીના 150%, તો કુલ કમાણી એટલે કે મજૂરી બે પદ્ધતિ કીધી છે। કઈ બે પદ્ધતિ? રોવેન અને એલસી યોજના પ્રમાણે। હાલો કરો ક્રમશઃ, હવે ગણતરી બધી કિંમત તૈયાર છે તમારા હાથમાં। પહેલું લઈ લઈએ આપણે રોવેન યોજના પ્રમાણે કિંમત મેળવી, ગણતરી નંબર એ। બે વસ્તુ માંગેલ છે, કુલ કમાણી એટલે મજૂરી, અને બીજું આપણે કીધું કારખાના પડતર એટલે ક્રમ નંબર 2 એ આપેલી છે। કુલ કમાણી, કુલ કમાણી એમાં પહેલું અલગ અલગ પદ્ધતિ રોવેન યોજના। હાલો રોવેન યોજનાનું સૂત્ર યાદ કરી અને કિંમત લખાવો, ટી ગુણ્યા આર, સમય વેતન પ્લસ ટીએસ છેદમાં બચાવેલ સમય છેદમાં આપેલ સમય પ્રમાણિત સમય ગુણ્યા ડબલ્યુ એટલે સમય વેતન। હાલો કિંમતો બધી લખીએ, ટી લીધેલ સમય 40 કલાક ગુણ્યા 0.6 પ્લસ ટીએસ બચાવેલ સમય, આપેલ સમય 50, લીધેલ સમય 40, તો બચાવેલ સમય 10 કલાક, આપેલ સમય કેટલા કલાક 50, ગુણ્યા 40 ગુણ્યા 0.60 એટલે કે સમય વેતન। હાલો એ કિંમત લઈ લીધી છે, કરો બંનેના ગુણાકાર। હાલો 40 ગુણ્યા 0.60, 40 ગુણ્યા 0.60 એટલે 24 રૂપિયા, પ્લસ આની પણ કિંમત કેટલી થશે, 24 રૂપિયા। હાલો તો એક પદ વધુ લઈએ, 24 + 10 / 50 / 24, 10 / 50 / 24 કરોડની કેલ્સીની કિંમત 4.8।
तो तेथी आपने योजना प्रमाणे 28.8 रुपया रोबेरी योजना मुजब वेतन मजूरी मळे। बीजी कई योजना तमने कीधी छे? बीजी योजना एलसी योजना प्रमाणे अलोकन गणतरी नंबर पेटा गणतरी बीजी एलसी योजना प्रमाणे वेतन सूत्र याद करो टीटी गुण्या लीधेल समय गुण्या कलाक दीठ दर प्लस अहीं कितना टका कीधा तमने 40% बोनस कौंसमां बचावेल समय गुण्या आ कलाक दीठ दर अलो बधी किंमतो तमने आपेली छे अलो क्रमशः टीटी 40 कलाक गुण्या 0.60 प्लस 40% अलो बचावेल समय 50 माइनस 40 એટલે 10 गुण्या 0.6 તેથી 40 ના કરશો એટલે 24 प्लस 40% બંનેનો ગુણાકાર 6 રૂપિયા અલો 6 ના 40% કરશો 6 ના 40% કરીએ તો કેટલા થાય છે જો તો 2.4 અલો તેથી 26.4 રૂપિયા એ તમને કઈ યોજના પ્રમાણે વેતન મળ્યું એલસી યોજના પ્રમાણે આપણને વેતન મળે છે હવે ત્યાર પછી આપણી મુખ્ય ગણતરી નંબર 2 કુલ કમાણી શોધી લીધી ગણતરી નંબર 2 કારખાના પડતર કારખાના પડતરનું આપણે અહીંયા તમને બે વિગતો આપેલી છે એલસી યોજના અને રોવેની યોજના તો બે પદ્ધતિમાં કારખાના પડતર અલગ આવે એ ગણવાનું હલો અહીંયા લખાય વિગત કઈ યોજના પહેલા લઈએ રોવેન એલસી યોજના મુજબ કારખાના પડતર પહેલું હંમેશા આપણા કોષ્ટકમાં માલસામાન ખર્ચ તમને કેટલો આપેલો છે 20 રૂપિયા અલો લખો 20 રૂપિયા માલસામાન બંનેમાં માલસામાનની કિંમત સરખી મજૂરી અલગ અલગ યોજનાથી આપીએ તેથી મજૂરીની કિંમત અલગ મળશે મજૂરી અલો હવે મુજબ 28.8 એલસી યોજના પ્રમાણે 26.4 રૂપિયા એ તમે મજૂરી ચૂકવો છો હાલો તો આ કઈ પડતર મળે તમને પ્રાથમિક પડતર એમાં ક્યાં ખર્ચ ઉમેરવાના કારખાના સિરોપરી ખર્ચ કારખાના સિરોપરી ખર્ચ ઉમેરો એટલે કારખાના પડતર આપણને જવાબ મળશે હાલો સૌ પ્રથમ પહેલા તો પ્રાથમિક પડતર શોધી લઈએ અલો શોધો પ્રાથમિક પડતર બંનેના સરવાળા 4.48.8 46.4 એ તમને પ્રાથમિક પડતર કારખાના સિરોપરી ખર્ચ રકમની અંદર શોધી દીધું સિરોપરી ખર્ચ મજૂરીના 150% 100% મજૂરી 28.8 ગુણ્યા 150% 28.8 ગુણ્યા 150% એટલે 43.2 26.4 ગુણ્યા 150% 39.6 હાલો તો હવે તમને મળી જશે કુલ કારખાના પડતર ખાલી કારખાના પડતર કહીએ તો પણ કહી શકાય હાલો કારખાના પડતર કરો સરવાળા હાલો પ્રથમ સરવાળો એ આપણને 92 મળે છે હાલો બીજાનો સરવાળો એ તમને મળે છે 86 રૂપિયા હાલો તો અહીંયા આપણો દાખલા ક્રમ નંબર 7 પૂરો થાય જોઈએ આગળનો દાખલો દાખલા ક્રમ નંબર 8
दाखला क्रम नंबर 8 पहला रकम જોઈએ અને તેમની જરૂરી ગણતરી કરીએ। એપ્રિલ 2003 ના પ્રથમ અઠવાડિયા દરમિયાન કામદાર 300 એકમનું ઉત્પાદન કરે છે। એક અઠવાડિયામાં 48 કલાક માટે કલાકે 4 લેખી તેને બાહેધરી સમય વેતન આપવામાં આવે છે। ટીટી 48 કલાક આર કલાક દીઠ 4 રૂપિયા લેખી તેમને વેતન આપવામાં આવે છે। એક એકમનું ઉત્પાદન કરવા માટે 10 મિનિટનો સમય જરૂરી છે। ઉત્તેજન પ્રથા અનુસાર પ્રમાણ ઉત્પાદન સમયના 20% વધારો કરો મંજૂર કરી શકાય છે। નીચે મુજબની વેતન પ્રથાઓ અનુસાર તેને કુલ વેતનની ગણતરી કરો। હવે પ્રમાણ સમય, એક એકમનો પ્રમાણ સમય તમને આપી દીધો, એક એકમ TA ટાઈમ એલાઉ 10 મિનિટ પ્લસ 20% એટલે કે 12 મિનિટ। 12 મિનિટ એક એકમ બનાવવા તમે પ્રમાણ સમય આપી દીધો। હવે ખરેખર કુલ લીધેલ સમય છે, આપણે પ્રમાણ સમયની જરૂર પડે તો આપણે ત્રિરાશી કરી કુલ પ્રમાણ સમય મેળવીએ। આવો દાખલો એક કરી ગયા છે કે આપણે સમય નહીં લઈએ, જો એક એકમ બનાવવા 1 એકમ ત્યારે કેટલી મિનિટ, સોરી એકમ 1 હોય ત્યારે મિનિટ 12 લાગે છે, 1 એકમ હોય ત્યારે 12 મિનિટ એને આપવામાં આવશે। ખરેખર 300 એકમ હોય તો તેને કેટલી મિનિટ આપવામાં આવે કરો તેની ક્રિયાશ 1236 મિનિટ। 3600 મિનિટ એને આપી, આપણે તો કલાકમાં જોઈએ તેથી કલાક બરાબર 3600 ભાગ્યા 60, 6636 60 કલાક કયો સમય, પ્રમાણિત સમય TA બરાબર 60 કલાક, એને આપણે સમય આપ્યો હશે એમ ગણવામાં આવે છે। એટલી વિગત પરથી આગળના પેજ ઉપર આપણે કીધું કુલ વેતન પણ 3 પ્રકાર, કાર્ય વેતન પ્રથા પ્રમાણે અઠવાડી બાહેધરી સમય, બાહેધરી સમયને ધ્યાનમાં રાખી કારણ કે કાર્ય વેતનમાં બે ખરેખર ઉત્પાદનના એકમ અથવા પ્રમાણિત સમયને ધ્યાનમાં રાખી બેમાંથી એક સૂત્ર દ્વારા આપણે ગણીશું, પણ અહીંયા તમે કીધું પ્રમાણિત બાહેધરી સમયને ધ્યાનમાં રાખી અને કાર્ય વેતન પ્રમાણે LCOના 50% અને રોકે આલો 3 સૂત્રની મદદથી આપણો ગણો એક પેલો અહીંયા કાર્ય વેતન પ્રમાણિત સમય ગુણ્યા કલાક દીઠ દર, પ્રમાણિત સમય ગુણ્યા દીઠ દર અથવા આમ પણ કહી શકે TA ગુણ્યા R આવું, તો તેથી પ્રમાણિત સમય 60 કલાક ગુણ્યા કલાક દીઠ દર 24 એટલે કે 240 રૂપિયા એ આપ કઈ યોજના પ્રમાણે, કાર્ય વેતન પ્રથા પ્રમાણે વેતન ગણાશે। બીજી ગણતરી તમે કઈ માંગી કરો, ગણતરી નંબર 2 બીજી કઈ યોજના પ્રમાણે કીધું છે, LC યોજના હલો LC યોજનાનું આપણું ત્રીજું સૂત્ર યાદ કરી અને તે સૂત્રની ક્રમશઃ કિંમત લખો TT
गुणिया आर प्लस 50% टी एस सिग्मा आर। हालो तेथी लइए के लीधेल समय 48 कलाक कलाकी दर 4 रूपया 48 गुणिया 4 प्लस 50% बचावेल समय आपेल समय केटलो मिल्यो आपणने 60 कलाक लीधेल 48 એટલે બચાવેલ સમય 12 ગુણ્યા 4 48 રૂપિયાના 50% કરશો અહીંયા હાલો બંને 48 ગુણ્યા 4 કરો તો કેલ્સીથી ગુણાકાર તો તેનો જવાબ આવે 192 પ્લસ 48 ના અડધા એટલે 24 કરો બંને નો સરવાળો 192 પ્લસ 24 રૂપિયા એટલે 216 રૂપિયા કઈ યોજના પ્રમાણે એલસીએમ ત્રીજું સૂત્ર આપણે કઈ યોજનાનું કીધું રોવે રોવેની યોજના મુજબ હાલો અહીંયા છે રોવેની યોજના મુજબ સૂત્ર લખો ટી ટી ગુણ્યા આ આ તો દરેકે દરેક સૂત્ર પ્રથમ આવે છે આ ત્રણ સૂત્રમાં એ કાર્ય વેતનમાં કંઈક ધ્યાન રાખવું પડે છે હાલો પ્લસ કૌંસમાં ટી એસ સિગ્મા ટી એ ગુણ્યા ડબલ્યુ એટલે કે સમય વેતન કોનું છે 48 કલાક ગુણ્યા 4 પ્લસ બચાવેલ સમય 12 કલાક આપેલ સમય 60 કલાક બચાવેલ સમય તફાવત આપેલ સમય 60 કલાક સમય વેતન બંનેનો ગુણાકાર 192 આગળ 192 પ્લસ 12/60 ગુણ્યા 192 કરો તો 12/60 એટલે 0.2 ગુણ્યા 92 192 બરાબર જવાબ આવશે 38.4 કરો તો કેલ્સીયમ સરવાળો બને 192 પ્લસ 192 પ્લસ 38.4 એટલે જવાબ આવશે 230.4 230.4 હવે આ ત્રણે ત્રણ યોજના પ્રમાણે આપણને મજૂરી ગણવાની કીધી ત્રણે યોજના પ્રમાણે આપણે મજૂરી ગણી દાખલો અહીંયા આપણો પૂરો થાય છે તો આ પ્રમાણે આજે આપણે બે દાખલા લીધા છે આગળના બંને દાખલાઓ જે તમને આપેલા છે આગળના વિડીયોમાં મૂકશું આજે એટલું રાખી અને રજા લઈ છે ધન્યવાદ